हेलो एंड वेलकम स्टूडेंट्स, वेलकम अगेन टू अवर ग्रामर सेशन। आज आप डबल्यू एच क्वेश्चन्स जो आप लास्ट घना लेक्चर्स भणता आया छे एने ज कंटीन्यू करशू। छेला अमुक लेक्चर्स नी अंदर आप हु वॉट वेन वेर हुम अने वाय आटला शब्दों विषे जानकारी मेळवी थी। आज आप वधारना बे शब्दों विषे नॉलेज मेळवीए। चलो शुरुआत करशू आप वीच थी। वीच एटले क्यों क्यों कई व्यक्ति सिवायना जेटला पण कर्ताओ छे एना माटे विच थी क्वेश्चन हमेशा बनशे। इट मीन्स के कोई बर्ड छे, कोई एनिमल छे, के कोई पण थिंग छे, के नॉन लिविंग थिंग छे, निर्जीव वस्तु छे, आ बधा माटे हमेशा विच थी ज क्वेश्चन पूछाशे। आ वस्तु आपणे ध्यान में राखशू। अच्छा, हवे आ विच थी जे क्वेश्चन बनशे ई बे टाइपना बनशे, एटले ई बन्ने प्रकारना समझवा माटे थईने आपणे पहेला एनी सेंटेन्स पेटर्न समझी लईए। तो सौथी पहेला विचनी सेंटेन्स पेटर्न अंदर एवी रचनाओ हशे जे मात्र टू बी वाळी हशे, विच पछी टू बी वर्ब आवशे, पछी आपणुं नाउन अथवा अधरवर्ड्स आवशे, अने एक रचना जे छे ए एवी छे कि जेमां विच पछी हमेशा नाउन फॉलो थशे, हमेशा पाछळ नाम एनी पाछळ आवशे, पछी सहायकारक क्रियापद, करता, मुख्य क्रियापद अने अधरवर्ड्स। आ सेंटेन्स पेटर्नने आपणे बराबर सारी रीते समझीए छीए कारण के ऑलरेडी बधा अर्लियर डब्ल्यूएच वर्ड्सनी अंदर एने यूज़ आपणे करेली छे। आ टाइपना टू बीवाळा जे छे, टू बीनी वाक्य रचनावाळा जे सेंटेन्सीस हशे एकदम शॉर्ट सेंटेन्सीस बनशे। समझी लईए पहेला आपणे केवी रीते बनशे। एक एक्जाम्पल जोईए, पिंक इज माय फेवरेट कलर। अहींया पिंक नीचे अंडरलाइन आपी छे। पिंक आपणे जाणीए छीए कि नॉन लिविंग छे, बराबर, निर्जीव छे, एटले एने पूछवा माटे आपणे हमेशा विचथी क्वेश्चन करशू, वूथी क्यारेय नहीं। विच पिंक काढी नाख्यू, एने रिप्लेस करीने विचथी क्वेश्चन बनावी नाख्यो, विच इज माय फेवरेट कलर। सो सीम्पल, मारो फेवरेट कलर क्यों छे, जवाबमां आवशे पिंक। आवी रीते पिंकने रिमूव करीने आपणे विचથી ક્વેશ્ચન બનાવી નાખ્યું। હવે બીજું ક્વેશ્ચન, બીજો સેન્ટેન્સ જોઈએ, ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ, બરાબર છે। ચાલો ધ ટાઈગર નીચે અંડરલાઈન કરી છે। હવે આપણે ક્વેશ્ચન બનાવવાનો છે વિચથી, કારણ કે ટાઈગર જે છે એ આપણે જાણીએ છીએ કે એનિમલની કેટેગરીમાં આવે છે, તો વિચ ટાઈગર રિમૂવ કરી દીધું, વિચ ઇઝ અવર નેશનલ એનિમલ। સો સિમ્પલ, આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે, જવાબમાં આવશે ધ ટાઈગર। આ રીતે નાના નાના ટુ બી સેન્ટેન્સીસ જે છે એને પણ આપણે વિચથી કન્વર્ઝન કરી શકશું, ક્વેશ્ચનમાં કન્વર્ટ કરી શકશું। ચાલો હવે આપણે બીજી જે સેન્ટેન્સ પેટર્ન છે એ મુજબના વાક્યો જોઈએ છે જેમાં વિચ પછી હંમેશા નાઉન ફોલો થતું હશે। લેટ સી, દેવેન હેઝ બોટ અ સેમસંગ ફોન। હવે જુઓ અહીંયા સેમસંગ નીચે અંડરલાઈન આપી છે, બરાબર, એટલે આપણે અહીંયા એવું પૂછવા માગીએ છીએ કે કયો ફોન લીધો છે, રાઈટ। તો હવે આપણે ક્વેશ્ચન બનાવશું વિચથી, કારણ કે ફોન અને સેમસંગ બંને નોન લિવિંગ છે, વિચથી ક્વેશ્ચન બનાવશું। આપણે જોયું કે અહીંયા પૂર્ણ વર્તમાનકાળ માટેનું સહાયકારક છે હેઝ, તો હેઝ મૂકશું, પરંતુ વિચના નિયમ મુજબ વિચ પછી હંમેશા નાઉન ફોલો થશે, તો આ નાઉન જે અહીંયા હતું એ નાઉનને આપણે આગળ લેવું પડશે। વિચ ફોન, હેઝ સબ્જેક્ટ તરીકે દેવેન, બોટનું બોટ ક્વેશ્ચન માર્ક, આમ આખું ક્વેશ્ચન બન્યું વિચ ફોન હેઝ દેવેન બોટ, જવાબમાં આવે અ સેમસંગ ફોન। આ રીતે વિચના ક્વેશ્ચન્સ બનશે। જોઈએ આપણે વન મોર, પૂર્વેશ વોચિસ હોલિવૂડ મૂવીઝ મોસ્ટલી। પૂર્વેશ મોસ્ટલી મોટેભાગે હોલિવૂડ મૂવીઝ જુએ છે। ક્વેશ્ચન એના બને કે પૂર્વેશ હંમેશા મોટેભાગે ક્યાં મૂવીઝ જુએ છે, તો એ ક્યાં એના માટે હોલિવૂડને રિપ્લેસ કરવું પડશે અને વિચથી ક્વેશ્ચન બનાવવો પડશે। તો આપણે શરૂઆત વિચથી કરશું, પછી અહીંયા નામ મૂવીઝ આપ્યું છે એને આપણે આગળ લઈ લેશું। અહીંયા જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો આપણી પાસે બે હેલ્પિંગ વર્બ હશે ડૂ અને ડસ, પૂર્વેશ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે એની સાથે હંમેશા શું આવશે ડસ, વિચ મૂવીઝ ડસ, સબ્જેક્ટ ઇટ સેલ્ફ અહીંયા મૂકશું પૂર્વેશ, ક્રિયાપદનું મૂળ રૂપ વોચિસમાંથી વોચ,
અને છેલ્લે અધર વર્ડ્સ મોસ્ટલી. આમ આખો ક્વેશ્ચન આપણો બન્યો વિચ મૂવીઝ ડઝ પૂર્વેશ વોચ મોસ્ટલી. જવાબમાં આવશે હોલિવૂડ. રાઈટ, વન મોર જોઈએ આપણે. માય ફાધર લાઇક્સ ગુલાબ જામુન્સ વેરી મચ. મારા ફાધરને ગુલાબ જામુન્સ બહુ ભાવે છે. હવે વિચથી ક્વેશ્ચન બનાવવાનો થશે, ગુલાબ જામુન્સની જ અંડરલાઈન આપી છે એટલે. ઓકે, ક્યારેક એવું થશે કે સેન્ટેન્સની અંદર તમને નાઉન નહીં આપ્યું હોય. દાખલા તરીકે અહીંયા તમે જોયું કે હોલિવૂડ એ કેટેગરી છે અને પાછળ મૂવીઝ એ નાઉન છે, સેમસંગ એ કંપની છે, ફોન એ નાઉન છે. હવે અહીંયા ગુલાબ જામુન્સ જે છે ને એ એક જ નામ આપ્યું છે. હવે એને તો આપણે રિપ્લેસ કરવાનું છે, તો બીજું નાઉન જે વીચ પછી મૂકવાનું થશે એ નાઉન ક્યાંય છે નહીં, તો શું કરવું? ત્યારે જરા પણ કન્ફ્યુઝ થયા વિના આપણે એટલું વિચારવું પડે કે આ જેને આપણે રિપ્લેસ કરવાનો છે વર્ડ, એ કઈ કેટેગરીમાં આવે છે? બર્ડ છે, ફ્લાવર છે, કોઈ એનિમલ છે કે સ્વીટ છે? રાઈટ, તો એ કઈ કેટેગરીમાં આવશે? સ્વીટની કેટેગરીમાં. તો સ્વીટ એ શું થયું? નાઉન. તો એમ આપણે અહીંથી આ જે નાઉન આપ્યું છે એની કેટેગરી નક્કી કરી અને નાઉન મૂકવાનું થશે. રાઈટ, એટલે આપણે અહીંયા પેલા વીજ મૂક્યું, ગુલાબજાંબુસને રિપ્લેસ કરશું, કારણ કે ગુલાબજાંબુસ ફરીથી અહીંયા નહીં મૂકી શકીએ, એને તો રિપ્લેસ કરવાના છે. વિચ સ્વીટ, કઈ મીઠાઈ? લાઈક સાદો વર્તમાન કાળ, માય ફાધર ત્રીજો પુરુષ એકવચન, એની સાથે આવશે ડસ. એ મુજબ માય વિચ સ્વીટ ડસ માય ફાધરનું માય ફાધર, લાઇક્સનું ક્રિયાપદનું મૂળ રૂપ લાઇક, છેલ્લે વેરી મચ. રાઈટ, એટલે ક્વેશ્ચન શું બન્યો? વિચ સ્વીટ ડઝ માય ફાધર લાઇક વેરી મચ, મારા ફાધરને સૌથી વધારે મીઠાઈ કઈ ભાવે છે? જવાબમાં આવશે ગુલાબજાંબુન્સ. એટલે આ નાઉનને તો આપણે રિપ્લેસ કરવાનું જ છે, પણ એ જે કેટેગરીમાં આવતું હોય ને એ કેટેગરીનું નાઉન ક્યારેક મૂકવાનું થાય, તો એમાં આપણે જરાય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એ નાઉન ઉપર તમે વિચારશો એટલે તમને આઈડિયા આવી જશે કે એ ફોન છે, ફ્લાવર છે, એનિમલ છે, બર્ડ છે, થિંગ છે કે આની જેમ સ્વીટ છે. એ કેટેગરી નક્કી કરી એ કેટેગરીનું જ નામ મૂકી દેશો એટલે અહીંયા તમારો રૂલ જે છે એ તમે મેનેજ કરી શકશો અને સેન્ટેન્સ તમે ક્વેશ્ચનમાં કન્વર્ટ કરી શકશો. ઓકે, ચાલો આપણે આ વીચ વિશેની સમજણ મેળવી લીધી. વીચ હંમેશા વ્યક્તિ સિવાયની બધી જ બાબતો, બધા જ કર્તાઓ માટે વપરાશે, નોન લિવિંગ કે લિવિંગ, એનિમલ્સ, બર્ડ્સ, ફ્લાવર્સ, બરાબર, આ બધા માટે, પણ વ્યક્તિ માટે નહીં, દરેક જગ્યાએ વીચનો ઉપયોગ થશે. લેટ્સ મૂવ ઓન ટુ અવર નેક્સ્ટ ડબલ્યુ એચ વર્ડ. હવે વીચ પછી આવે છે હાવ. હવે હાવના પણ બે યુઝ થશે, ઇટ મીન્સ કે એને પણ બે રીતે યુઝ કરી શકાશે, એક માત્ર ટુ બીવાળા ક્વેશ્ચનમાં અને એક આપણે જે રેગ્યુલરલી યુઝ કરીએ છીએ એ, એટલે કે સહાયકારક અને મુખ્ય ક્રિયાપદના કોમ્બિનેશનમાં. તો હાવ એટલે એનું મિનિંગ થશે કેવું, કેવી, કેવા. ઉપયોગ એનો થશે સ્થિતિ જાણવા માટે, કન્ડિશન જાણવા માટે. અને બીજો એનો ઉપયોગ થશે કેવી રીતે, એટલે કે કોઈ ક્રિયા કેવી રીતે કરવામાં આવી છે, મેનર ઓફ એક્શન, મેનર જાણવા માટે થઈને એનો ઉપયોગ થશે. આ બે પર્પઝથી આપણે હાવનો યુઝ કરવાનો થશે. ઓફકોર્સ બે પર્પઝ થશે એટલે એની બે સેન્ટેન્સ પેટર્ન પણ થશે. તો સૌથી પહેલી આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈએ હાવ, પછી ટુ બી વાળું સેન્ટેન્સ છે એટલે ટુ બી વર્બ આવશે, સબ્જેક્ટ આવશે અને અધર વર્ડ્સ આવશે. બીજી વાક્ય મુખ્ય રચના જે છે જે રીત જાણવા માટે વપરાશે, સૌથી પહેલાં હાવ, સહાયકારક ક્રિયાપદ જે તે કાળ મુજબનું, કરતા મુખ્ય ક્રિયાપદ જે આનીયર કોમ્બિનેશનમાં હશે, અને છેલ્લે અધર વર્ડ્સ. રાઈટ, ચાલો હવે સમજીએ આપણે એના એક્ઝામ્પલ્સ કેવી રીતે હાઉથી ક્વેશ્ચન્સ બનશે. ધેટ ડીશ વોઝ વેરી ટેસ્ટી, તે ડીશ બહુ ટેસ્ટી હતી. કેવી હતી? જવાબમાં આવશે વેરી ટેસ્ટી. એને રિપ્લેસ કરશું, એને રિમૂવ કરશું, એના સ્થાને હાઉથી ક્વેશ્ચન બનશે. હાઉ આગળ આપેલું છે ટુ બી, એજ ટુ બી વોઝ, સબ્જેક્ટ તરીકે ધેટ ડીશ, બરાબર છે. આપણું સિમ્પલ ક્વેશ્ચન સેન્ટેન્સ બની ગયું. હાઉ વોઝ દેટ ડીશ? જવાબમાં આવશે વેરી ટેસ્ટી, જેને આપણે રિમૂવ કરવાનું થશે. સેકન્ડ વન જોઈએ, ધીસ ગાર્ડન ઇઝ વેરી લાર્જ. આ ગાર્ડન બહુ લાર્જ છે, બહુ મોટું છે, વિશાળ છે. કેવું છે? બહુ લાર્જ છે.
એને આપણે રિમૂવ કરશું, એને સ્થાને ક્વેશ્ચન બનાવશું હાઉ. ટુ બી આપ્યું છે ઇઝ ધીસ ગાર્ડન, હાઉ ઇઝ ધીસ ગાર્ડન. આમ સ્થિતિ જાણવા માટે થઈને હાઉથી ક્વેશ્ચન પૂછાશે, કન્ડિશન જાણવા માટે હાઉથી ક્વેશ્ચન પૂછાશે. જેમ કે આપણે એકબીજાને મળીએ છીએ ત્યારે એક ક્વેશ્ચન બહુ કોમનલી પૂછીએ છીએ, હાઉ આર યુ, જવાબમાં આવે આઈ એમ ફાઇન. તો આ આપણી સ્થિતિ છે, રાઈટ. હવે સ્થિતિ સિવાયની બીજી બાબત કે કોઈ કામ કેવી રીતે કરવામાં આવ્યું છે, મેનર ઓફ એક્શન, મેનર જાણવા માટે થઈને હાઉથી ક્વેશ્ચન પૂછાશે. લેટ્સ સી. નાના બિહેવડ રૂડલી વિથ નાની. નાના નાની સાથે રૂડલી એટલે કે કઠોરતાથી વર્ત્યા, એનું વર્તન કઠોરતાપૂર્વકનું હતું. કેવું હતું? રૂડલી. આ રૂડલી જે છે એને આપણે અહીંથી રિમૂવ કરવાનું છે અને એને સ્થાને આપણે હાઉથી ક્વેશ્ચન બનાવવાનું છે. એટલે શરૂઆતમાં આપણે હાઉ મૂકી દેશું. બિહેવડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સનું એક જ ઓક્ઝિલરી ડીડ. હાઉ ડીડ, સબ્જેક્ટ નાના, અનુક્રિયાપદનું મૂળરૂપ એટલે કે બિહેવ, જે વૈધુઈ વિથ નાની. આમ આખો ક્વેશ્ચન બન્યો હાઉ ડીડ નાના બિહેવ વિથ નાની. રૂડલી એને આપણે રિમૂવ કરવું પડશે, રાઈટ. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ એન્ડ્સ ડુ એવરીથિંગ વિથ ટીમ વર્ક. કીડીઓ બધું જ ટીમ વર્કથી કરે છે, તમામ કામ ટીમ વર્કથી કરે છે. પ્રશ્ન આપણે એવો પૂછવાનો થશે કે કેવી રીતે કરે છે. તો વિથ ટીમ વર્ક આ વર્ડને આપણે રિમૂવ કરવાનો થશે, એના સ્થાને આપણે હાઉથી ક્વેશ્ચન પૂછશું. હાઉ ડુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ડુ અને ડઝ બે હેલ્પિંગ વર્બ, એન્ડ્સ પ્લુરલ છે, ડઝ નહીં આવે, પણ શું આવશે? ડુ. હાઉ ડુ ધ એન્ડ્સ, પછી આ ડુ જે છે ઈ ડુ મૂળ ક્રિયાપદ તરીકે મૂકી દેશું. હાઉ ડુ ધ એન્ડ્સ ડુ એવરીથિંગ, ત્યાં આપણો ક્વેશ્ચન પૂરો, જવાબમાં આવશે વિથ ટીમ વર્ક. હાઉ ડુ ધ એન્ડ્સ ડુ એવરીથિંગ, કીડીઓ બધું જ કામ કેવી રીતે કરે છે, જવાબમાં આવશે વિથ ટીમ વર્ક. આ એક મેનર થઈ, કામ કરવાની પદ્ધતિ થઈ. થર્ડ વન જોઈએ. રવિ ડ્રાઈવ્સ હિસ કાર વેરી ફાસ્ટ. રવિ એની કાર બહુ ઝડપી ચલાવે છે. કેવી રીતે ચલાવે છે? બહુ ઝડપી. વેરી ફાસ્ટ આ શબ્દને આપણે રિમૂવ કરશું, એ એડવર્બ છે. અંડરલાઇન કરેલા છે બધા વર્ડ, એડવર્બ છે, ક્રિયાની વિશેષતા દર્શાવે છે, એને આપણે રિમૂવ કરશું. ક્વેશ્ચન બનાવશું હાઉથી. હાઉ ઉપર જોયું ડ્રાઈવ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બે ઓક્ઝિલરી ડુ અને ડસ, રવિ ત્રીજો પુરુષ એકવચન છે, એની સાથે હંમેશા આવશે ડસ, એ મુજબ ડસ. રવિ ક્રિયાપદનું મૂળરૂપ, ડ્રાઈવ હિઝ કાર. હાઉ ડઝ રવિ ડ્રાઈવ હિઝ કાર, રવિ તેની કાર કેવી રીતે ચલાવે છે, જવાબમાં આવશે વેરી ફાસ્ટ. આમ હાઉ જે છે એના પણ બે પર્પસ છે, એક કન્ડિશન સ્થિતિ જાણવા માટે અને બીજું કોઈ ક્રિયાની રીત જાણવા માટે, મેનર જાણવા માટે, રાઈટ. તો બહુ ઇઝીલી આ વાક્યો જે છે એને આપણે ફોર્મ કરી શકશું. તમે જાતે પણ ઘરે આ ટાઈપના સેન્ટેન્સીસ વિચ અને હાઉથી બનાવવાનો પ્રયત્ન કરશો તો યુ કેન ડૂ ઇટ વેરી ઇઝીલી, બરાબર. અને એ પણ તમારા નોલેજમાં ખૂબ વધારો કરશે, જાતે તમે સેન્ટેન્સીસ પણ બહુ સરળતાથી બનાવી શકશો અને તમને કોઈ પણ જગ્યાએ આ સેન્ટેન્સ યુઝ કરવાનું થાય, ડબલ્યુએચ બનાવવાનું થાય, તો યુ વિલ નોટ ફીલ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ ઓર કન્ફ્યુઝન રિગાર્ડિંગ ધીસ. તો આપણે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે વળી પાછા જે બાકીના ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે એને સમજવાનો પ્રયત્ન કરશું. ટીલ ધેન યુ ડુ કીપ પ્રેક્ટિસિંગ ધીસ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ એટ યોર હોમ. ઘરે આ પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ ખાસ કરતા રહેજો, સમજતા રહેજો, નવું નવું શીખતા રહેજો. ટેક કેર, ગુડ બાય.